આ તરફ અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામમાં મહાકાય કંપનીનો સોલાર પ્રોજેક્ટ બની રહ્યો છે. જોકે અહીંના કેટલાક ખેડૂતોએ આ માટે જમીનો વહેંચી અથવા તો ભાડા પટ્ટે આપી હતી, પરંતુ 4 જેટલા ખેડૂતોએ આ માટે કંપનીને જમીન સોંપી નહોતી. એટલે મનમાની કરનારી આ મહાકાય કંપનીઓએ આ ખેડૂતોને પોતાના જ ખેતરમાં જવાનો રસ્તો બંધ કરી દીધો હતો. આ ખેડૂતોએ છેલ્લા એક વર્ષથી તંત્રને અનેક વખત લેખિત રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નિવેડો ન આવતા આખરે લોકશાહીનો ચોથો સ્તંભ એટલે કે મીડિયા આ ખેડૂતોના બહારે આવ્યું હતું, જેના કારણે ખેડૂતોને મોટી સફળતા મળી છે. આ સાથે સાવરકુંડલાના વકીલે મામલતદારની કોર્ટમાં આ અંગે રજૂઆત પણ કરી હતી, ત્યારે મામલતદાર કોર્ટે ખેડૂતોને રાજાશાહી વખતનો રસ્તો ખુલ્લો કરવા હુકમ કર્યો છે. ઘણા સમયથી આ મામલે લડત આપતા ખેડૂતોએ આખરે રાહતનો શ્વાસ લીધો હતો. પણ ખેડૂતોએ એમને જમીન ભાડા પટ્ટે ન આપતા ગેરકાયદેસર રીતે સોલાર કંપનીએ 4 જેટલા ખેડૂતોને ત્યાં કાયદેસર જવાનો વર્ષોથી રાજાશાહી વખતનો રસ્તો દબાણ કરી બંધ કરી દેવામાં આવ્યો હતો. એ બાબતની રજૂઆત ખેડૂતોએ મામલતદાર શ્રી અને અન્ય કક્ષાએ કરી હતી, પણ એમનું નિરાકરણ ન આવતા અમોએ મામલતદાર કોર્ટ એક્ટ હેઠળ મામલતદાર કોર્ટમાં કલમ 5 હેઠળ દાવો રસ્તો ખુલ્લો કરવા માટેનો દાખલ કર્યો હતો. મામલતદાર શ્રીએ વાદી અને પ્રતિવાદીઓની દલીલો સાંભળી અને હુકમ કર્યો હતો કે તાત્કાલિકના ધોરણે આ ગેરકાયદેસર રીતે જે રસ્તાનું દબાણ કરવા કંપની દ્વારા આવ્યું છે એ તાત્કાલિકના ધોરણે છે એ ખુલ્લો કરવામાં આવે. અમારા ગામમાં સોલાર કંપની આવતા મારી જમીન સોલાર કંપનીની વચ્ચે આવી ગયેલી. એ લોકોએ એક વર્ષ દિવસથી અમારો રસ્તો બંધ કરેલો હતો. મેં હંધાઈને જાણ કરેલી હતી સત્તાધારીઓ માણસોને, રાજકારણીઓને સતાઈને. અંતે મારે મામલતદાર કોરાટમાં જવું પડ્યું. મામલતદાર કોરાટે જે મને ન્યાય આપ્યો છે કે 7 દિવસની અંદર તમારો રસ્તો ખુલી જશે,